સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ગાંધર્વ વિવાહ આ આઠે આઠ પ્રકારનું મારે વિવરણ કરવું છે, પણ હવે સમય અભાવ છે. બાકી બ્રાહ્મ વિવાહ, દેવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રજાપત્ય વિવાહ, અસુર વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ અને પિશાચ વિવાહ, આઠ વિવાહ છે, એનું વિવરણ કાલે કરીશ. શાસ્ત્રોક્ત પદ્ધતિથી લગ્ન શા માટે કરવા, શા માટે આંગળીઓમાં વીંટી પહેરાવીને લગ્ન ન કરાય, અગ્નિની સાક્ષીએ શા માટે કરવા, ચાર ફેરા શા માટે કરવા, એનું વિવરણ કાલે કરીશ. પણ આજે ઠાકોરજીના સીધા લગ્ન. આનું કન્યાદાન માટે કોઈ છે તો નહીં, માનવ એના માન પક્ષના એ કે દ્વારકાવાળા જ માનૈયા બનશે ને દ્વારિકાવાળા જ જાનૈયા બનશે. દ્વારિકાવાળા જ જાનૈયા અને માનૈયા બૈના તમારી બાજુમાં માધવપુરમાં માંડવો નાખવામાં આવ્યો અને જાદવપુરની જાન આવી છે. આ જાન આવી ગઈ બરાબર 5 અને 5 મિનિટ તમારી વધારે લીધી એટલે એ જાન આવી ગઈ ઢોલ નગારા વાગતે વાગતે. અને આપણે પણ આ જાનનું સ્વાગત કરી રાખીએ. બહારથી તો સ્વાગત કરીએ પણ અંદરથી પણ સ્વાગત કરીએ કે દ્વારિકાધીશ અમારી અંદર આવે, અમે આ અંદરની શેરીઓ સાફ રાખીએ. હે વાલમ, 2 મિનિટ માટે અમારા હૃદયમાં પણ પધારો. શેરી બનાવી સજ કરું ઘેરે આવો ને, આજ શેરી ઝડપથી કથા લીધી અને રુક્ષ્મણી પત્રકનું વિવરણ પણ ન કરી શક્યો, એ કાલે કરીશ, કારણ કે આમાં જેટલો સમય લે એટલો ઘટે. 18,000 શ્લોકો છે, મેં જેટલા બને એટલા શ્લોકો લીધા, એનો મર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કાલે પણ કરીશ. અને જેટલું બાકી રહેશે કોયલાના પાર્ટ 2, કોયલાના માં હમણાં જ આવીએ છીએ, 15 દિવસ પછી પાછા ચૈત્ર મહિનામાં પાછા આવીએ, ત્યારે નવી ધૂન સાથે, નવી કથા સાથે, નવા ઉદાહરણ સાથે, નવું જ પ્રગટ કરીશ બધું. અને કૈયા કનૈયાની કૃપા રહેશે તો જે જે શ્લોકો આમાં નથી આવ્યા એ શ્લોકો લેવાનો પ્રયત્ન પણ કરીશ અને સમજવાનો પ્રયત્ન આપણે બધા કરશું, કારણ કે હું પણ વિદ્યાર્થી છું. જબ તક ઉઠે ના મેરી અર્થી તબ તક રહું વિદ્યાર્થી, એટલે આપણે બધા વિદ્યા વ્યાસન કરશું તાલી સાથે. આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘરે આવો ને, એવું લાગે કે પંખીડા ઉડે છે. આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘરે સજ કરું ઘરે આવો ને.
મંડપ ઉપર મંડપના દ્વાર ઉપર પોખાય છે. આપણે વૈદિક પદ્ધતિથી સામવેદીજી આ લગ્નનું વિધિ વિધાન કરાવશે, જેને ગુજરાત સરકારે સામવેદ કંઠસ્થ કરવામાં જેને એવોર્ડ આપ્યો છે, જેનો પુરસ્કાર જેને પુરસ્કારિત કર્યા છે, જેને સન્માનિત કર્યા છે, એવા આપણા આચાર્ય શ્રી શાસ્ત્રોક્ત પદ્ધતિથી ગોત્રોચ્ચાર કરાવશે અને ત્યાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી વિધિ થશે 15 મિનિટ સુધીની, કારણ કે અહીંયા હસ્તમેળાપ સુધીનો સંકલ્પ આવે છે. પણ લૌકિક લોકોને ધ્યાનમાં રાખી ને પછી કથામાં વ્યાસપીઠને 4 ફેરા ફરાવી દેવામાં આવે છે, બાકી સંકલ્પ સુધીનું જ. આમ તો ગ્રંથ છે વ્રતોધ્યાપન ચંદ્રિકા, એ વ્રતોધ્યાપન ચંદ્રિકામાં ખાલી સંકલ્પ સુધીનું જ માત્ર છે. Yeah.
કર્યો. આપણી કથા આજે રુક્ષ્મણી વિવાહ થઈ રહ્યા છે. વેદોક્ત વિધાન દ્વારા લગ્ન સંસ્કાર થઈ રહ્યા છે. એમાં અર્જુનદાસ જેવા આવા સંતો પધારે પંજુરી હનુમાનથી. તો આ કથામાં બીજી શુભેચ્છા બીજી શું હોય? સંતો બ્રાહ્મણો પધારે એ કથા પૂર્ણ થઈ ગઈ ગણાય. વેદોક્ત વિધાનથી સમય વર્તતે સાવધાન એ વાવથી કન્યા પધરાવવાનો સમય થઈ ગયો છે. પણ આપણે બધા ત્યાં વેદોક્ત વિધાનથી અમારા આચાર્યશ્રીઓ કરાવશે. આપણે લગ્ન ગીત સાથે જ્યારે હસ્તમેળાપ આવશે ત્યારે ગોત્રોચ્ચાર દ્વારા લગ્નવિધિ બોલશું. ત્યાં સુધી લગ્ન ગીતના સથવારે શ્રી કૃષ્ણ ભગવાન અને રુક્મિણી મૈયાના વિવાહ સંસ્કાર જોશું. અમારા સંગીત મિત્રોની ટીમ દ્વારા આપણે લગ્ન ગીત જાદવપુરની જાન અને માધવપુરનો માંડવો, અને માધવપુર નજીક જ છે તો કેવા સુંદર લાગતા હતા તે આપણે સાંભળશું. માધવપુરનો માંડવો હે આવી જાદવપુરની જા, પરણે રાણી રૂપમણી મન વાંચિત શ્રી ભગવા, પરણે રાણી રૂપમણી મન વાંચિત શ્રી ભગવા. માધવ જ્યાં આવી છે તમારા વેરાવળ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ પણ આવી ગયા છે, પ્રમુખશ્રી પણ આવી ગયા છે, અને થોડી જ વારમાં કાશી વિશ્વનાથ મહાદેવના જે સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખશ્રી છે લખમભાઈ ભેસલા તે પણ થોડી જ ક્ષણોમાં આવે છે. રાજુભાઈ સુયાણી તેના પ્રમુખ છે તે પણ આવી ગયા છે. રાજુભાઈ દરી પણ આવી ગયા છે. અને રાજુભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપણે કદાચ જુલાઈ અને ઓગસ્ટની અંદર અષાઢ અને શ્રાવણ મહિનામાં લક્ષ્ય ચેનલમાં જે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પૂજ્ય વક્તા શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીની જે કથા થઈ હતી તે ડી લાઈવ મારી લક્ષ્ય ચેનલ અને વાતચીત ચાલુ છે. તો રાજુભાઈ આપણે જુલાઈ ઓગસ્ટમાં આપવાની છે. આપણે ગીત સાંભળશું. જાદવ સૌ જાનૈયા થયા વળી માંડવિયા પણ સો, વિધિ સહિત વિવાર થયો કસર ન રાખી કાય, વિધિ સહિત વિવાર થયો કસર ન ભગવા, પરણે રાણી રૂપમણી
આપણી આ કથામાં મને એમ લાગે વેરાવળથી નહીં પણ વડોદરાથી લઈ છેક લંડનથી અમારી કથામાં સોલંકી પરિવારના માન આપીને માણસો પધાર્યા છે, જે અમારી સત્યનારાયણની કથા પણ સાંભળેલી છે. અને છેક લંડનથી લઈ લોજ સુધી, વેરાવળથી લઈ અને સંપૂર્ણ ગુજરાત તો જોઈ રહ્યું છે, પણ આજુબાજુનું ગામ અને છેક નર્મદા કિનારેથી જે સંતો પધારતા હોય તે સોલંકી પરિવારને ખૂબ ધન્યવાદ છે. આવા ભગીરથ કાર્યમાં આવા વિશિષ્ટ વ્યક્તિઓ આવે એ જ આપણી ઓળખાણ કહેવાય. હસ્તમેળાપ થઈ રહ્યો છે, અમારા આચાર્ય શ્રીઓ હસ્તમેળાપ કરાવી રહ્યા છે. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણા દ્વારકાધીશ એનું ગોત્રોચ્ચાર પહેલા શ્રવણ કરશું. સ્વસ્તે શ્રેય ગણેશાય નમઃ. ઓમ શ્રી વ્યાઘ્રપાશ ગોત્ર ઉત્પન્નઃ વ્યાઘ્રપાશ ગર્ગ વશિષ્ઠ ઇતિ ત્રિપ્રવરસ્ય સામવેદ કૌથુમી શાખાધ્યાયિનઃ યદુકુલ દેવમીડવર્મણઃ પ્રપૌત્રાય યદુકુલ શિરોમણિ શુરસેન વર્મણઃ પૌત્રાય યદુકુલ શાર્દુલ વસુદેવ વર્મણઃ પુત્રાય યદુકુલ ભૂષણ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક દેવાધિદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ નામને વરાય અથ રુક્મિણી ગોત્રોચ્ચાર શ્રી શાલ્કાયન ગોત્રા ઉત્પન્ના વિશ્વામિત્ર કૌશિક લોહીનાયક ઇતિ પંચ પ્રવરસ્ય યજુર્વેદ મૈત્રીય શાખાધ્યાયિના વિદર્ભકુલ શિરોમણિ રેલપાદ
પ્રપૌત્રીમ વિદર્ભ કુલ શિરોમણી ભીમરથ પૌત્રીમ વિદર્ભ કુલ શિરોમણી ભીષ્મક પુત્રીમ શ્રી મેરુપૃષ્ઠ સ્વરૂપાય સર્વ સૌભાગ્ય દાયિની શ્રી સર્વ મનોરથ પૂર્ણકારિણી શ્રી મહાલક્ષ્મી સ્વરૂપા શ્રી કૃષ્ણ નામને વરાય ઉભયો પાણી ગ્રહણ શુભમ ભવતુ. ત્યાં લોકાચાર પ્રમાણે આપણે ગોત્રોચાર બોલાઈ ગયો છે, ફેરાની તૈયારી થઈ રહી છે. શાસ્ત્ર પ્રમાણે તો જેમ શાસ્ત્રીજીએ કીધું છું કે હસ્ત મેળાપ થઈ જાય એટલે કાર્ય પૂર્ણ. આપણે લોકાચાર પ્રમાણે જે વ્યાસપીઠમાં જે ભાગવત ભગવાન છે એ વાંગ્મય સ્વરૂપની જ ચાર પ્રદક્ષિણા કરશું, પણ મંગલ ગીતો સાથે. કોઈ આપે સુનાદાન, કોઈ આપે રૂપાદાન, હે અમે દઈ દીધા અધિક રે નાદાન, હે જતન કરી સાચવજો, હે અમે આપી કરી નાદાન, હે જતન કરી હાચવજો. પેલું પેલું મંગલિયું ઓ
ગાની રહે મૈયા ગંગા મૈયા ઓ ગંગા મૈયા ઓ ગંગા પૂર્ણ થઈ ગયા છે. વાજતે અને ગાજતે બંને રીતના હવે કંસાર પીરસવાનો સમય છે. માથે મોર ખોડે ગોળ પેરે કર કરતી સાડી અને કંસાર પીરસવા આવે કન્યાના માળી. તો મંડપ મધ્ય વરકન્યાને કન્યાના માળી છે એ કંસાર પીરસશે. પણ એ કંસાર કેવો લાગે છે એ આપણે ગીત દ્વારા શ્રવણ કરશો. હે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે રે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે રે. હે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળો લાગે રે. ખુબલે મિલતી ખાણ, સંસાર કેવો મીઠો લાગે રે. ખુબલે મિલતી ખાણ, સંસાર કેવો મીઠો લાગે રે. ઉપર કરે ઘી કેરી ધાર, સંસાર કેવો મીઠો લાગે રે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે રે. લાડો લાડી જમે રે કંસાર, ત્યાં કંસાર પીરસાઈ ગયો છે. તો કન્યાના પિતાશ્રીને સ્ટેજ ઉપર આવી અને જાનૈયાનું સ્વાગત કરવું જોઈએ ને. તો હું ભૂદેવશ્રીને વિનંતી કરું, કન્યાના પિતાશ્રીને અહીં મોકલી દેશે જાનૈયાનું તો સ્વાગત કરવાનું, પણ બીજા જે પણ આવ્યા છે હું જસુભાઈને વિનંતી કરું તે અહીં પધારશે. આપણી વચ્ચે રામદેવજીનો જે નેજો લહેરાવી અને અવિરત સેવા કરી રહ્યા છે એવા મને લાગતું નથી કે પરિચયની જરૂર હોય, પણ મહાદેવભાઈને સાંભળવા એમને બહુ ગમે છે એવા વડોદરાથી પધારેલા દેવી સ્વરૂપા લાખીમાને વિનંતી કરું તે અહીં પધારશે. તેનું સન્માન કારીબેન અને માલીબેન કરશે. और लगता है जैसे सारे संसार की शादी है आज मेरे श्याम की शादी है. 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 श्याम की शादी है. લોથી પધારેલા ભુવાતા શ્રી તેનું ત્યાં જ સન્માન અશોકભાઈ અને જગમાલભાઈ કરી દેશે. ત્યાં જ ભુવાતા શ્રીનું સન્માન અશોકભાઈ અને જગમાલભાઈ કરી દેશે. પછી વિનંતી કરું દેવાનંદભાઈ સોલંકી મેંદરડા તે પણ અહીં પધારશે. જગમાલભાઈ અને ગોવિંદભાઈ બંને સ્ટેજ ઉપર પધારશે.
જગમાલ ભાઈ અને ગોવિંદ ભાઈ બંને ભાઈઓ સ્ટેજ ઉપર પધારશે, ત્યાં સન્માન પૂર્ણ કરીને લાખી માની ઈચ્છા છે આપણા વક્તા શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદજી ને. પહેલા હું સાલ ઓઢાડું. દેવાનંદ ભાઈ સોલંકી મેંદરડા નું સન્માન કરશે ગોવિંદ ભાઈ. હું વિનંતી કરું છું, ભીમભાઈ નું સન્માન કરશે જગમાલ ભાઈ, અહીં પધારશે દાદુભાઈ કનારા મીંડા સંકુલ. દાદુભાઈ કનારા મીંડા સંકુલ અહીં પધારશે, તેનું પણ સન્માન પ્રેમથી અને ભાવથી આપણે આરતી પ્રારંભ કરીશું. આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી, આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી, ગલે મેં વૈજંતી માલા બજાવે મુરલી મધુર બાલા, શ્રવણ મેં કુંડલ જલ કૃષ્ણ મુરારી કી,
आरती कुंज बिहारी की श्रीगिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल दटरेनु बज रही वृंदावन बेनु चहु दिशी गोपीपाल बेनु हसत मृग मन चांदनी चंद पटत भव पन तेरे सुनो दिन भिखारी के गिरिधर कृष्ण मुरारी के आरती कुंज बिहारी के श्री गिरिधर कृष्ण मुरारी के आरती कुंज बिहारी के श्री गिरिधर कृष्ण मुरारी के कर्पूर गौरम करुणावतारम संसार सारम बुधकेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलं भगवान विष्णु मंगलं गरुडध्वजा मंगलं पुंडरीकाक्ष मंगलाय तनोहरे सर्वमंगल मंगल्य शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते सर्वाणि नश्यन्तु प्रदक्षिणं च पदे पदे पुष्पैः देवता अभिवन्दनं हस्तैः देवता अभिवन्दनं आत्मरक्षणार्थम् आत्माभिवन्दनं हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ॐ जगनेन जगन्मय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्नः देहनाकं महिमानः स्वचन्द्रः द्रपुर्वेशाद्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि यदा कालोद्भवानि च पुष्पाञ्जलिमया दत्तं गृहाण परमेश्वर ॐ भूर्भुवस्वः वाङ्मय पुराणपुरुषोत्तमाय नमः चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलितुदिपाठं क्षमापणं च समर्पयामि हस्ते जलमादाय अनेन यथा शक्तिभक्तिमृतोपचारद्रव्यैः भोजनार्थनकृतेन वाङ्मय पुराणपुरुषोत्तमः प्रियतां नमः ॐ विष्णवे नमः विष्णवे नमः विष्णुस्मरणार्थं परिपूर्णतामस्तु अस्तु परिपूर्णः પ્રેમથી ભગવત નામ સાથે આપણે પ્રદક્ષિણા પ્રારંભ કરીશું. હે દ્વારકાવાળા 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 રે ઓ હો દ્વારકાવાળા 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 રે ભલકાવાળા 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 ખોટ છે એને ભજ
દ્વારિકા વાળો મારો ભલે જાની કો દ્વારિકા વાળો મારા પરિવારની ખૂબ ઈચ્છા છે તો પૂજ્ય શાસ્ત્રીજી થોડી વાર એની સાથે રમે. અમારા ખારવા સમાજના રાજુભાઈ સુયાણી આદિ, જીતુભાઈ દ્વારકાવાળા અને ગોવિંદભાઈ જગમાલભાઈ સોલંકી સહિત જે પણ આપણો સોલંકી પરિવાર છે તેની સાથે પૂજ્ય શાસ્ત્રીજી રમી રહ્યા છે. યજમાન પરિવારની ખૂબ ઈચ્છા છે તો આપણે આ ધૂન પૂર્ણ થતા એકાદો રાસ પણ લેશું. અમારા સંગીત મિત્રો થઈ જાજો. પૂજ્ય શાસ્ત્રીજી ડોક્ટર મહાદેવ પ્રસાદજી પણ કેવું રમે એ છે નહીં પણ સારું રમે છે, તેને પણ રમવું હોય પૂજ્ય શાસ્ત્રીજી સાથે તે ઊભા થઈ જાજો. આપણી વચ્ચે લખમભાઈ થોડી જ વારમાં આવી રહ્યા છે. ચેનલના માધ્યમથી આપ સૌને બધાય જોઈ રહ્યા છે કોણ કેવું રમે છે એ ખબર પડી જાય.
વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય નમો નંદનાય, લખમભાઈ વેસલા અને કિશનભાઈ ફફંડી સહિત રીતેશભાઈને બધા પધાર્યા છે, સીધા રમવા જ આવી જશે. અમારે વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ શાસ્ત્રીજી થોડી વાર રહે એવી વિનંતી. લખમભાઈને બધા પણ બહુ સરસ રમે છે તો સીધા રમવા જ પધારી જશે. સાગરપુત્ર ફાઉન્ડેશનનું સ્વાગત ડાયરેક્ટ રમતા જ આપણે કરશું. હું વિનંતી કરું કિશનભાઈ ફફંડી, લખમભાઈ વેસલા, જયેશભાઈને વિનંતી તેને આગળ લઈ આવશે. જયેશભાઈ પુરોહિતશ્રીને વિનંતી તેમને આગળ લઈ આવશે. સીધા આગળ આગળ રમવામાં જ રાજુભાઈ સીધા રમવા જ. શાસ્ત્રીજી તમારી સામે છે. લખમભાઈ ભેસલા, કિશનભાઈ ફફંડી, રીતેશભાઈ બધા સીધા રમવા શાસ્ત્રીજી સાથે. હું વિનંતી કરું અહીં પધારશે. લખમભાઈને અહીં બોલાવી દેશો એવી વિનંતી. લખમભાઈ ભેસલા પણ અહીં પધારશે. લખમભાઈ વેસલા, ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી, રીતેશભાઈ, કિશનભાઈ ફફંડી સાથે ગોવિંદભાઈ યજમાન બધા તૈયાર છે. હજી 2 મિનિટ રમવાનું છે. મારો હેલો સાંભળો, ઓ ધીરે મારો હેલો સાંભળો, ઓ
ગાની વારે જેડા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઓ હરિ ઓમ.